ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની કપરી પરિસ્થિતિ વચ્ચે છેલ્લા 1.5 વર્ષથી શિક્ષણ કાર્ય બંધ છે, જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. જેમાં આવી પરિસ્થિતિ વચ્ચે આજે વીકે ન્યૂઝ ચેનલ દ્વારા કેટલા બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે વાલીઓની શું તકેદારી રાખવી, જુઓ અમારો આ એક ખાસ અહેવાલ. બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પ્રાઇવેટ અને પ્રાથમિક 168 શાળાઓ આવેલ છે અને અંદાજિત 29,000 જેટલા બાળકો 1 થી 8 ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ વર્તમાન સમયમાં કોરોના વાયરસના કારણે ઓનલાઈન શિક્ષણ ચાલે છે, જેમાં બાળકો સમયસર અભ્યાસ કરે છે તે જાણવા આજે વીકે ન્યૂઝ ચેનલે શાળાના સંચાલકોની મુલાકાત લીધી હતી. તો શું કહે છે આ સંચાલકો, આવો સાંભળીએ. હું વાત કરું કે દિયોદરમાં પ્રાથમિક શિક્ષણની વાત કરીએ તો ઓનલાઈન શિક્ષણમાં, પ્રાથમિક શિક્ષણમાં સરકારના જે શાળાઓ છે એમણે કંઈક ઓનલાઈન માટે ગઈ સાલ એ લોકોએ ગાઈડલાઇન્સ આપેલી, પરંતુ એમાં લગભગ કોઈ શાળા નથી જેના ઓનલાઈન શિક્ષણના ક્લાસીસ સમયસર રીતે પૂરા થયા હોય. અમારી શાળા વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ જ એક શાળા એવી છે કે વર્ષ 2020-21માં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના તમામ વર્ગોના લાઈવ ક્લાસ દ્વારા ઓનલાઈન શિક્ષણ પૂરું કરીને તમામ અભ્યાસક્રમ પૂરો કરાવેલ છે. હા, મને કહેતા એક વસ્તુ સ્પષ્ટ છે કે બાળક શાળામાં આવીને જે શિક્ષણ મેળવે અને ઘરે બેસીને ઓનલાઈન શિક્ષણ મેળવે એમાં થોડો ફરક તો રહેવાનો જ છે એની ક્વોલિટીમાં, ગુણવત્તામાં. પરંતુ અમારે ત્યાં જે પદ્ધતિ હતી ઓનલાઈન શિક્ષણની અને હવે આવતા વર્ષે પણ જે પદ્ધતિ છે એમાં અમારા શિક્ષકો શાળામાં આવી અને એમના ક્લાસમાં બોર્ડ ઉપર લાઈવ ક્લાસ ભણાવે છે અને બાળક ઝૂમ મીટિંગ દ્વારા એ લાઈવ ક્લાસ એના ઘરે બેસીને એટેન્ડ કરે છે. દરેક વર્ગમાં દરેક બોર્ડ ઉપર ટીચર ભણાવતા હોય, ખાલી ફરક માત્ર એટલો જ રહે છે ફરક કે જ્યારે સ્કૂલો ચાલુ હોય અને છોકરાઓ સ્કૂલમાં બેઠા હોય ત્યારે બાળકો શિક્ષકની સામે ક્લાસમાં બેઠા હોય અને આ લાઈવ ક્લાસ દરમિયાન શિક્ષક ક્લાસમાં હોય છે, બોર્ડ ઉપર ભણાવતું હોય છે, પણ ખાલી બાળકો એમના ઘરેથી એ વસ્તુ સાંભળે છે. એમને કોઈ ક્વેશ્ચન્સ થાય તો એ વચ્ચે ક્વેશ્ચન પૂછી શકે છે ટીચર્સને, ટીચર્સ એનો જવાબ આપે છે. અચ્છા, હોમવર્કની વાત કરીએ તો ટીચરો એ રીતે એમને હોમવર્ક આપ્યા હોય છે કે રોજે રોજનું હોમવર્ક એ લોકોનું એક ગ્રુપ બનાવેલું હોય છે દરેક ક્લાસનું, પેરેન્ટ્સ ગ્રુપ, અને બાળકોએ જે હોમવર્ક કર્યું હોય એના ફોટો પાડી અને એ લોકો ગ્રુપમાં સેન્ડ કરી દે છે. એટલે હોમવર્ક પણ એ લોકોનું, લેશન કાર્ય, ગૃહ કાર્ય પણ નિયમિત રીતે થાય જ છે. 90% શિક્ષણની ગુણવત્તા અમે એચિવ કરી શકીએ છીએ લાઈવ ક્લાસથી. હું વાલીઓને ખાસ એટલું જ કહેવા માગું છું કે જો બાળક 1-1.5 વર્ષથી શિક્ષણથી વંચિત છે અને હજી આવતા વર્ષમાં ત્રીજી લહેરની વાતો થાય છે અને એનો ખતરો બાળકો ઉપર વધારે છે એ જોતા, હજી વધારે કદાચ 6 મહિના 1-1.5 વર્ષ બીજું નીકળે અને એટલો મોટો ટાઈમ 2-3 વર્ષ બાળક શિક્ષણથી અલિપ્ત રહે તો બાળકનું કારકિર્દી ખતમ થઈ જવાની જોખમ રહેલું છે. પછી એ બાળક ફરીથી 10મા 12મા કે બોર્ડમાંની પરીક્ષાઓમાં સારું રિઝલ્ટ મેળવવું એના માટે ખૂબ મુશ્કેલ થઈ જશે. તો વાલીઓને એ સૂચના છે કે વાલીઓને અપીલ છે કે કોઈ પણ સંજોગોમાં તમારા બાળકનો અભ્યાસક્રમ લાઈવ એજ્યુકેશન દ્વારા, લાઈવ ક્લાસ દ્વારા, ઓનલાઈન શિક્ષણ દ્વારા પૂરો કરાવો. એમાં કોઈ પણ તકલીફ હોય તો અમારો સંપર્ક કરો, અમે સંપૂર્ણ મદદ કરીશું. તમારે કવરેજ, મોબાઈલ કે બીજો કોઈ ઇશ્યુઝ હોય તો પણ અમે વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ વતી તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે અમે તત્પર છીએ અને અમે પાડીશું. જો કે વર્તમાન સમયે ગ્રામીણ વિસ્તારમાંથી અભ્યાસ અર્થ આવતા બાળકો સમયસર ઓનલાઈન અભ્યાસ કરી શકતા નથી, જેથી આ બાળકો પર મોટી અસર પડે છે, જેના કારણે બાળકોના વાલીઓએ પણ આ બાબતે તકેદારી રાખવી પડે તેમ છે, જેથી બાળકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ બની શકે તેમ છે. ડિસ્ટર્બ થાય એના કરતાં ઓનલાઈન શિક્ષણથી લોકો કંઈક સારું મેળવી શકશે અને એમનો વિકાસ થશે. ઓનલાઈન શિક્ષણ વગર છોકરાને બેસાડી રાખવાનો કોઈ અર્થ જ નથી. ઓલરેડી 1 વર્ષ તો આપણે બગાડી ચૂક્યા છીએ છોકરાઓને, અને હજુ ક્યારે કોરોના જશે એ આપણને ખબર છે નહીં. મારો બાબો નાનો છે, 2ndમાં છે, અને મારી બેબી છે 5thમાં છે. એ પોતાની જાતે જ કરે છે બધું, સાથે મારે બેસવું બી નથી પડતું.
ટીચર્સ બહુ સરસ છે, આ લોકોનો સપોર્ટ બહુ સરસ છે છોકરાઓ માટે. એ લોકો કે રીતે હોમવર્ક બધું જાતે જ કરે છે છોકરાઓ, પણ આપણે એમની પાસે મોબાઈલ પછી એમનું કામ પૂરું થાય એટલે લઈ લેવો જોઈએ વાલી, એટલે એમને વધારે પડતો મોબાઈલ ના અપાય આપણાથી.